કુછ દેર કી ખામોશી હૈ ફિર હૈ ફીર એક સ્વરાયગા સ્વરાયગા તું મારા તો એક વક્ત આવ્યા હતા અમારા પૂરા દોર આવે પૂરા દોર વેલકમ વિદ્યાર્થી મિત્રો હું પિયુષ સોજીત્રા મારી ચેનલ પર હાર્દિક સ્વાગત કરું છું મિત્રો આજે આપણે નવા હેતુલક્ષી પ્રશ્નો સાથે મળ્યા છીએ ત્યારે સૌ વાત કરીએ તો આપણો ટાર્ગેટ એવો છે કે વિભાગ એમાં ધોરણ દસમાં પૂરા માર્ક્સ લાવવા છે મારે તો ચાલો શરૂ કરીએ આજનો વિડિયો લેક્ચર તો પહેલો સવાલ છે કે દ્વિઘાત બહુપદીનું વ્યાપક સ્વરૂપ જણાવો તો દ્વિઘાત બહુપદી દ્વિઘાત બહુપદી એટલે કે બે ઘાતવાળી એ એક્સ સ્ક્વેર પ્લસ બી એક્સ પ્લસ સી બરાબર ઝીરો અને જ્યાં કન્ડિશન ટર્મ્સ એન્ડ કન્ડિશન એપ્લાયડ કે એ બી સી બિલોંગ્સ ટુ આર કે એ નો સમાવેશ જે છે એ વાસ્તવિક સંખ્યામાંથી જ થવો જોઈએ અને સાથે સાથે પહેલું પદ છે એ ક્યારેય ઝીરો ન થવું જોઈએ જો પહેલું પદ ઝીરો થઈ જાય તો આનો મતલબ તો એવો થાય કે પહેલું પદ ઝીરો તો તો સુરેખ બહુપદી થઈ જાય તો વિદ્યાર્થી મિત્રો આ છે દીઘાત બહુપદીનું વ્યાપક સ્વરૂપ ઓકે પણ ટર્મ્સ એન્ડ કન્ડિશન બને તો આપણે લખીને આવવું ત્યારબાદનો નેક્સ્ટ સવાલ છે કે દ્વિઘાત સમીકરણ બે એક્સ નો વર્ગ માઇનસ કે એક્સ પ્લસ નવ નો એક ઉકેલ ત્રણ છે તો કે શોધો તો વિચારો એક ઉકેલ ત્રણ છે તો એક્સ નું મૂલ્ય ત્રણ છે કે એક્સ બરાબર ત્રણ છે તો ચાલો એક્સ ની જગ્યાએ આપણે મૂકી દઈએ ત્રણ ઓકે ચાલો તો જ્યાં એક્સ દેખાય છે ત્યાં હું મૂકું છું ત્રણ કેટલા મૂકું છું ત્રણ તો ચાલો ત્રણનો વર્ગ નવ નવ દુ કેટલા થશે અઢાર કે ગુણ્યા ત્રણ એટલે ત્રણ કે પ્લસ નવ ના પ્લસ નવ ચાલો અઢાર ને નવ થશે સત્યાવીસ માઇનસ ત્રણ કે પેલી સાઈડ જશે તો પ્લસ ત્રણ કે તો સત્યાવીસના છેદમાં ત્રણ તો કે બરાબર કેટલા થશે નવ તેરી સત્યાવીસ તો કે બરાબર થશે નવ તો વિદ્યાર્થી મિત્રો આ વાત થઈ ઉકેલ કે ની ત્યારબાદ વાત કરીએ નેક્સ્ટ હેતુલક્ષીની તો કે સૌપ્રથમ ટુ એક્સ માઇનસ ફાઈ હોલ સ્ક્વેર બરાબર ઝીરો માટે તો પહેલાં તો આ પૂર્ણવર્ગ પદાવલી છે અને પૂર્ણ પદાવલીના બીજ સમાન હોય તો આનો વિવેચક ઝીરો થાય અમુક રકમો જુઓ તો તમને ખ્યાલ આવી જાય છતાં પણ ચાલો આપણે એ માઇનસ બીનો વર્ગ જે ફોર્મ્યુલા છે સ્ક્વેર માઇનસ ટુ એ બી પ્લસ બી સ્ક્વેર તો ચાલો આ ફોર્મ્યુલા વાપરીએ કે ભાઈ પહેલા પદનો વર્ગ બે ગુણ્યા પેલું બીજું પદ પ્લસ છેલ્લા પદનો વર્ગ તો ચાલો બે નો વર્ગ થશે ચાર નો વર્ગ બે દુ ચાર પંચાવીસ એક્સ નો વર્ગ પચીસ તો ચાલો આનો વિવેચક મેળવવો છે તો પેલા તો એ બરાબર ચાર બી બરાબર માઇનસ વીસ અને સી બરાબર તો વિવેચકનું ફોર્મ્યુલા છે કે ડી બરાબર બી સ્ક્વેર માઇનસ ફોર તો બીની વેલ્યુ છે માઇનસ વીસ એની વેલ્યુ છે ચાર અને સીની વેલ્યુ છે પચીસ તો માઇનસ વીસનો વર્ગ ચારસો પચીસ ચોક્કસો સો ચોખ ચારસો તો ચારસોમાંથી ચારસો જાય તો ઝીરો તો આનો વિવેચક આપણે હમણાં જ વાત કરી હતી કે આ પૂર્ણવર્ગ પદાવલી છે આનો વિવેચક ઝીરો જ હોય ઓકે તો વિદ્યાર્થી મિત્રો અહીંયા પણ આન્સર આવશે વિવેચક છે આનો ઝીરો ત્યારબાદ નેક્સ્ટ હેતુલક્ષીની વાત કરીએ તો એ પહેલાં હું તમને એક વસ્તુ કહેવા માગું છું કે ગમે ત્યારે તમને પરસ્પર વ્યસ્ત બીજ આપેલા હોય તો વ્યસ્ત માટે તમારે યાદ રાખવાનું વ્યસ્ત બીજ તો વ્યસ્ત બીજ માટે એ બરાબર સી હોય અને વિરોધી બીજ આપેલા હોય વિરોધી તો વિરોધી માટે બી બરાબર ઝીરો હોય ઓકે આ બે કોન્સેપ્ટો તમારે યાદ રાખવાના છે કે વ્યસ્ત બીજ હોય તો જે પ્રથમ પદ હશે એનો સહગુણક એટલો જ અંતિમ પદ હશે એનો સહગુણક અચળ પદ હશે તો સૌ પ્રથમ અહીં જેટલું એ છે છ તો સી છે એમ એ પણ થશે છ તેથી એમનું મૂલ્ય છ થાય ઓકે કે વ્યસ્ત બીજ હોય ને તો પરસ્પર મૂલ્યો એ અને સીના સરખા જ થાય કેવા થાય સરખા થાય તો આ એક કોન્સેપ્ટ તમારે યાદ રાખવાનો છે કે વ્યસ્ત બીજ માટે એ અને સી સરખા હોય અને વિરોધી બીજ કીધા હોય તો બી બરાબર ઝીરો હોય ત્યારબાદ નેક્સ્ટ હેતુલક્ષીની વાત કરીએ તો અહીંયા પરસ્પર વ્યસ્ત બીજ કહેલા છે તો પરસ્પર વ્યસ્ત બીજ હોવાથી પરસ્પર વ્યસ્ત બીજ હોવાથી હમણાં જ આપણે કીધું કે એ અને સીના વેલ્યુ કેવી થાય સરખી થાય તો એની વેલ્યુ છે બાર અને સીની વેલ્યુ છે કે તો કે બરાબર બાર થાય ને કે બરાબર બાર થાય તો આ વાત થઈ આપણા પાંચમા હેતુલક્ષીની ત્યારબાદ વાત કરીએ નેક્સ્ટ હેતુલક્ષી પ્રશ્ન છે કે અહીં એવું કીધું છે કે આપેલી જે બહુપદી છે એના બીજ પરસ્પર વિરોધી છે

ઝીરોના છેદમાં માઇનસ દાવો દે તો ઝીરો અથવા ઝીરોની આ બાજુ લઈ લે તો પણ જ થઈ જશે તો માઇનસ બે આ બાજુ જાય તો પ્લસ બે તો એમ બરાબર આવશે બે ફરી એકવાર કોન્સેપ્ટ યાદ કરીએ જો વ્યસ્ત બીજ હોય તો સી બરાબર એ વિરોધી બીજ હોય તો બી બરાબર ઝીરો થાય આ કોન્સેપ્ટ તમારે યાદ રાખવાનો છે ત્યારબાદ આગળ વાત કરીએ તો જેના બીજ ત્રણ અને માઇનસ બે બીજ એટલે કે એક્સનું મૂલ્ય કે એક્સ બરાબર ત્રણ અને એક્સ બરાબર માઇનસ બે તો એનું દ્વિઘાત સમીકરણ શું થશે ચાલો દ્વિઘાત સમીકરણ બનાવવા માટે ત્રણને બરાબરની આ સાઈડ લેશું એટલે માઇનસ ત્રણ અને માઇનસ બેને લેશું તો પ્લસ બે ચાલો બંને બરાબર ઝીરો છે તો બંને બીજનો ગુણાકાર પણ કેવો થશે ઝીરો થશે ચાલો એક્સ સાથે પહેલાં બીજો કાઉસ અને માઇનસ ત્રણ સાથે પણ આ બીજો કાઉસ તો ચાલો એક્સ સાથે એક્સ ગુણીએ તો એક્સ સ્ક્વેર પ્લસ ટુ એક્સ અને ત્રણ સાથે ગુણીએ તો માઇનસ ત્રણ એક્સ માઇનસ છ તો માઈનસ બે માઇનસ ત્રણ એટલે માઇનસ એક્સ માઇનસ છ તો આ મળી ગયું આપણને દ્વિઘાત સમીકરણ શું મળી ગયું વિદ્યાર્થી મિત્રો દ્વિઘાત સમીકરણ તો વિદ્યાર્થી મિત્રો આ વાત થઈ કે બીજ ઉપરથી સમીકરણ અત્યાર સુધી શું હતું કે સમીકરણ આપ્યું ઉકેલ બીજ બીજ આ ઉપરથી સમીકરણ બનાવ્યું ઓકે ત્યારબાદ નેક્સ્ટ હેતુલક્ષી છે કે વિધાન સાચું છે કે ખોટું ખરું છે કે ખોટું કે આપેલ સમીકરણ દીર્ઘાત સમીકરણ નથી તો સૌપ્રથમ આપણે સમીકરણ જોઈએ કે એક્સને અહીંયા ગુણીએ તો એક્સ સ્ક્વેર એકને અહીંયા ગુણીએ તો એક છેદમાં બંનેનો ગુણાકાર ચાલો ઝીરો સાથે એક ગુણાશે તો એ તો ઝીરો થવાનું ને તો અહીંયા સમીકરણની ઘાત કેવી છે બે તો આ તો દ્વિઘાત સમીકરણ છે દ્વિઘાત સમીકરણ છે તો આ વિધાન કેવું છે વિધાન ખોટું છે કારણ કે દ્વિઘાત સમીકરણ આપેલું છે બે ઘાત દેખાણી ઘણા એમ કે સર એક ઘાત તો છે નહીં તો એક ઘાતનું મહત્વમાં બે પછી એક ખાલી જગ્યા હોય તો દ્વિઘાત સમીકરણ વાસ્તવિક ઉકેલ ન મળે આપણે લાસ્ટ લેકચરમાં પણ વાત કરી હતી કે ડી ઇક્વલ ટુ ઝીરો હોય તો સમાન અને વાસ્તવિક ઉકેલ મળે કેવા મળે સમાન અને વાસ્તવિક ઉકેલ ડી ગ્રેટર દેન ઝીરો હોય તો બે ભિન્ન ઉકેલ મળે બે ભિન્ન અને વાસ્તવિક મળે ઓકે બે ભિન્ન અને વાસ્તવિક ઉકેલ મળે અને ડી લેસ દેન ઝીરો હોય તો વાસ્તવિક ઉકેલ શક્ય નથી કેમ વાસ્તવિક શક્ય નથી કારણ કે વાસ્તવિકતામાં આનો જે ઉકેલ મળે એ તમારે વિચારી નહીં શકાય એટલે એનો ઉકેલ ઇલેવન સાયન્સમાં છે ઇલેવન સાયન્સમાં તમારે આવે છે વાસ્તવિક નહીં પણ કાલ્પનિક ઉકેલ આવશે અને આની કોઈ કન્ડિશન આપણને આપેલી હાલ છે નહીં તો આનો આન્સર આવશે સી કે ડી લેસ ઝીરો હોય તો વાસ્તવિક ઉકેલ શક્ય નથી એટલે કે ડીનું મૂલ્ય ઝીરો કરતા નાનું મળે વિવેચક ઝીરો કરતા નાનું ઋણ મળે તો વાસ્તવિક ઉકેલ શક્ય નથી ત્યારબાદ વાત કરી આગળ ખૂબ જ અગત્યનો કહી શકાય કે અહીંયા એવું કીધું છે છે કે બંને સમીકરણોનો સરવાળો ઝીરો આપ્યો છે તો બી ની એક ઘાત મેળવવાની છે તો સૌ પ્રથમ તમે વિચારો હું એની જગ્યાએ બે લઉં તો જ જવાબ ઝીરો થશે આ અને બીની જગ્યા હું માઇનસ પાંચ લઉં તો જ જવાબ અહીંયા પણ ઝીરો થશે કારણ કે જમણી બાજુ ઝીરો આપેલા છે ઓકે તો જો અહીંયા તમે જોશો કે એની જગ્યા હું બે લઉં અને બીની જગ્યાએ માઇનસ પાંચ લઉં તો જ ઝીરો પ્લસ ઝીરો કે ઝીરોનો વર્ગ ઝીરો તો જ ઝીરો થાય ને ઓકે તો આપણા માટે એ અને બીનું મૂલ્ય છે બે અને માઇનસ પાંચ હવે એવું કીધું છે કે બી ની ઘાત તો માઇનસ પાંચ અને એ છે તો બેનસ પાંચ તો પચું પચું થશે પચીસ ઓકે તો ચાલો અહીંયા આન્સર આવશે પચીસ ઓકે વિદ્યાર્થી મિત્રો તો આ વાત થઈ આપણા એ તો લક્ષી નવું શીખ્યા આજે તો વિદ્યાર્થી મિત્રો જોડાયેલા રહેજો અમારી સાથે રોજ આપણે નવા હેતુ લક્ષી આપનો ટાર્ગેટ એવો છે કે બોર્ડની એક્ઝામમાં તમારે સેક્શન એમાં પૂરા માર્ક્સ આવે અને બોર્ડની એક્ઝામમાં કુલ પેપરમાં એસીમાંથી એસી આવે તો જોડાયેલા રજો અમારી સાથે અને કોઈ ડાઉટ હોય તો અમારી સાથે ચોક્કસ શેર કરજો ઓકે વિદ્યાર્થી મિત્રો આભાર